મહાપુરુષોના જીવન પુણ્યવંતા પ્રભાવવંતા હોય છે, જે સદાય એક નવીન યશસ્વી ઇતિહાસ સર્જે છે. એમના ડગલે ને પગલે ઐતિહાસિક ઘટનાઓ સર્જાય છે. અને એનાથી સંપૂર્ણ યુગ જાણે અલૌકિક સૂર્યના પ્રકાશથી ઝળહળી ઉઠે છે. આવા એક મહાપુરુષ છે પૂજ્યપાદ યુગ દિવાકર આચાર્ય, ભગવાન શ્રી ધર્મસુરીશ્વરજી મહારાજ. સંવેગી શ્રમણ પરંપરાના એક તેજસ્વી સૂર્યનો ઉદય ધર્મનગરી વઢવાણની ધન્ય ધરા પર થયો. વિક્રમ સંવત 1960, શ્રાવણ સુધી 11, રવિવારની ધન્ય ઘડીએ પિતાશ્રી હીરાચંદ અને માતાશ્રી છબલબહેનની કુક્ષીએ ભાઈચંદ નામે કુળદીપકનો જન્મ થયો. પિતાજીના અકાળ મૃત્યુએ ભાઈચંદ કુમારના અંતરમાં વૈરાગ્યના પ્રથમ બીજા રોપણ કર્યા, અને માતાજીના ધર્મ સંસ્કારોના કારણે તેઓ પૂજા સામયિક આદિ ધર્મક્રિયામાં અને ધાર્મિક અભ્યાસમાં ખૂબ આગળ વધ્યા. આત્મવિશ્વાસના અજવાળા. વિક્રમ સંવત 1969, લખતર ગામ, પર્યુષણ પર્વના મંગલ દિવસો અને એમાં વર્ષનું સૌથી મોટું સાંવત્સરિક પ્રતિક્રમણ. પણ સંઘમાં કોઈ મુનિ ભગવંતની કે અભ્યાસી શ્રાવકની ઉપસ્થિતિ નહોતી. સુવ્યવસ્થિત આરાધના હેતુ લખતર સંઘે વઢવાણ પાઠશાળા પર માંગણી મોકલાવી. ભાઈચંદ કુમારને સમાચાર મળતા જ માતાની સંમતિ લઈ અગ્રણીઓ સમક્ષ ઉપસ્થિત થયા. પાઠશાળાના શિક્ષિકા શ્રી છબલબહેનના આ તેજસ્વી દીકરાને સૂત્રો, અતિચાર આદિ શુદ્ધ અને સ્પષ્ટ રીતે બોલતા અને સૌએ સાંભળ્યા હતા. નાનકડી વય અને જવાબદારી માટે અગ્રણીઓએ પ્રશ્ન પૂછ્યો, બીજા ગામમાં મોટું પ્રતિક્રમણ કરાવવા જવાનું છે, સૂત્રો આદિ કંઠસ્થ તો છે ને, આપણા ગામનું નામ જરાય ઓછું ન થાય? ભાઈચંદ કુમારે રણકતા આત્મવિશ્વાસ સાથે કહ્યું, સૂત્રો આદિ બધું જ મને કંઠસ્થ છે, ગામનું નામ ઓછું તો શે થાય? હા દેવ, ગુરુની કૃપાથી સવાયું જરૂર થશે. આ પ્રબળ આત્મવિશ્વાસ સાથે નાનકડા ભાઈચંદ કુમાર લખતર પહોંચ્યા. પ્રતિવર્ષના નિયમ મુજબ ઔષધ કર્યો, ત્યાં સ્વયં સ્ફૂર્ણાથી એક નાનકડું પ્રવચન આપ્યું. બાળકની નીડરતા અને છટાદાર શૈલીથી લખતરના ભાવિકો રાજીના રેડ થઈ ગયા. સાંવત્સરિક પ્રતિક્રમણમાં આરોહ અવરોહ પૂર્વક અતિચાર, અજિત શાંતિ વગેરે એવા બોલ્યા કે ઉપસ્થિત ભાવિકોને આ મોટું પ્રતિક્રમણ કોઈ બાળક નહીં પણ મુનિ ભગવંત કરાવતા હોય એમ લાગ્યું. ભાવિકો હર્ષથી તરબતર થઈ ગયા અને સવાયું આશ્ચર્ય અનુભવી રહ્યા. સંઘના ભાવિકોએ અનુમોદના રૂપે જ્યારે ઇનામ આપવા માંડ્યા ત્યારે બાળકે કહ્યું, આરાધના કરાવવા તો મારે અહીં આવવાનું જ હતું, એમાં વળી ઇનામ શું સ્વીકારવાનું? આરાધનાના બદલામાં હું ઇનામ નહીં સ્વીકારું. સવાઈ પ્રશંસા પામી એમણે વઢવાણ ગામ અને માતાજીનું નામ રોશન કર્યું. એના બીજા વર્ષે દેદાદરા ગામના સંઘમાં સાંવત્સરિક પ્રતિક્રમણની આરાધના કરાવી. અણગાર ધર્મના અજવાળા. ગુરુ ભગવંતોના સંસર્ગથી જ્ઞાન વધે, જ્ઞાનથી સમજણ વધે, સમજણથી આચાર વિચારો શુદ્ધ થાય, એનાથી સંયમ જીવનનું આકર્ષણ થાય. અહીં કંઈક એવું જ બન્યું. પૂજ્ય પન્યાસ શ્રી મોહન વિજયજી મહારાજના સંપર્કથી તેઓ જ્ઞાનમાં અને સંયમની ભાવનામાં આગળ વધ્યા.
અને પરિવારના અન્ય વડીલોની સંમતિ ન હોવાથી તેઓએ ખાનગીમાં વિક્રમ સંવત 1976ના મહા સુધી 11 સવારે સાંગણપુરમાં હર્ષોલ્લાસ સાથે દીક્ષા સ્વીકારી અને તેઓ પૂજ્ય મુનિશ્રી પ્રતાપ વિજયજી મહારાજ સાહેબના શિષ્ય રૂપે પૂજ્ય મુનિશ્રી ધર્મ વિજયજી મહારાજ સાહેબ નામે પ્રસિદ્ધ થયા. દીક્ષા બાદ પરિવારજનોએ સંસારમાં પરત લાવવા કોર્ટમાં કેસ કર્યો, પરંતુ પૂજ્યશ્રીની દ્રઢતા અને માતાના ટેકાથી કોર્ટમાં જ્વલંત ફતેહ મેળવી તેઓ આગળ જતા મહાન સંયમધર બન્યા. જ્ઞાનોપાસના અજવાળા વિદ્યા વિનયથી મળે. પૂજ્યશ્રીમાં વિનય ગુણ એવો જબરદસ્ત હતો કે દીક્ષાના 5મા વર્ષે નિત્યક્રમ મુજબ રાત્રે વડીલ ગુરુદેવની ચરણ સેવા સતત 2.5 કલાક કરી. કારણ એ હતું કે રોજ ગુરુદેવ 10 મિનિટની ભક્તિ બાદ બસ જાઓ એમ કહેતા હતા, પરંતુ એ દિવસે નિદ્રાવશ થઈ જવાથી એમને જવાનું ન કહ્યું. 2.5 કલાકે અચાનક જાગી ગયેલ ગુરુદેવે આવી સંનિષ્ઠ ભક્તિ જોઈને પ્રસન્ન ભાવે શ્રી ધર્મ વિજયજી મહારાજને અંતરના આશીર્વાદ આપ્યા. આ આશીર્વાદ ફળ્યા હોય તેમ પૂજ્યશ્રીએ જ્ઞાનના ક્ષેત્રે ટોચ સર કરી. માત્ર 14 વર્ષના દીક્ષાકાળમાં તેઓએ 6000 શ્લોક પ્રમાણ સંસ્કૃત સુમંગલા ટીકાનું સર્જન કર્યું. આ ઉપરાંત પંચમ કર્મગ્રંથ, ક્ષત્રિંશિકા, ચતુષ્ક પ્રકરણ, વંદિતુ સૂત્ર ટીકા વગેરે ગ્રંથોના વિવેચનો તેમજ ભગવતી સૂત્રોના પ્રવચનો, શ્રમણ ભગવાન મહાવીર વગેરે ગ્રંથો પુસ્તકો લખ્યા. એમના પ્રવચનોમાં દ્રવ્યાનું યોગનો સાગર લહેરાતો હતો. એમના સમયમાં તેઓ દ્રવ્યાનું યોગના શ્રેષ્ઠ વ્યાખ્યાતા ગણાતા હતા. શાસન પ્રભાવનાના અજવાળા. ચરિત્ર નાયક પૂજ્યશ્રી એક પુણ્ય પુરુષ પણ હતા. હવે એમના વરદ હસ્તે ઇતિહાસ સર્જવાનું શરૂ થઈ ચૂક્યું હતું. શાસન સંઘ પ્રત્યેની લાગણી અને જૈન શાસનના પ્રભાવક કાર્યો પ્રત્યેની દૂરંદેશી ભરી દ્રષ્ટિ એમની અત્યંત પ્રભાવી હતી. આ દૂરંદેશી દ્રષ્ટિના કારણે તેઓએ મુંબઈમાં ઘાટકોપર, ચેમ્બુર, ગોવાલિયા ટેન્ક, કાંદીવલી, ભાઈંદર વગેરે સ્થળે વિશાળ ભૂમિ સંપાદિત કરાવી વિરાટ જિનાલયો ઉપાશ્રયોના નિર્માણ કરાવ્યા છે. આજે એ તમામ સ્થાનો મુંબઈના લાખો જૈનો માટે આરાધના દ્રષ્ટિએ આશીર્વાદરૂપ બની ગયા છે. કુલ 135 જિનાલયો, 84 ઉપાશ્રયો, આયંબિલ શાળા વગેરે અને 72 દિવસીય વિરાટ પદયાત્રા સંઘો એમની શાસન પ્રભાવનાના સીમાચિહ્નો છે. એમના વરદ હસ્તે 3 આચાર્ય પદ પ્રદાન, 2 ઉપાધ્યાય પદ પ્રદાન, 5 પન્યાસ પદ પ્રદાન અને 6 ગણિપદ પ્રદાન થયા છે. જિન શાસન સબસે મહાન, જિન શાસન જગ કી શાન, બન શાસન મેરા પ્રાણ, માંગું એસા વરદાન, બન શાસન મેરા પ્રાણ, માંગું
सावरदान जिन शासन सबसे महान जिन शासन जग की शान बन शासन मेरा प्राण मांगू ऐसा वरदान बन शासन मेरा प्राण मांगू ऐसा संवेदनशीलता ना अजवाड़ा विक्रम संवत 2021 रोज रोज जुदा जुदा प्रदेशों माथी मुंबई वसवाट माटे अने रोगों ना इलाज माटे आवता मध्यम वर्गीय साधर्मिक बंधुओं माटे त्यारे मुंबई मा कोई पग मुकवानु स्थान न हतु। आ साधर्मिकों ने भोजन औषध अने थोड़ा समय वसवाट मळे ते माटे साधर्मिकों ना मसीहा पूज्य श्री नी प्रेरणा थी 56 खंड 8 हॉल क्लिनिक भोजनशाला युक्त 5 मंजिली आलिशान विराट धर्मशाला भुलेश्वर लालबाग में बनी लाखों साधर्मिकों माटे आशीर्वाद रूप बनेल ए धर्मशाला उपरांत पूज्यश्री ए साधर्मिक सेवा संघ नी स्थापना द्वारा लाखों मध्यम वर्गीय जैनों ना आंसू लूछ्या हता। विक्रम संवत 2033 पूज्यश्रीनी निश्रामा 2000 यात्रिकों साथे मुंबई थी पालीताणानो 72 दिवसनो पदयात्रा संघ निकळ्यो त्यारे तेमा गरीब दीनबंधुओं माटे रोज सांजे 1 कलाक थाळी वाटका वस्त्रो अनाजनुं मफत वितरण थतुं 10-10 हजार थाळी वाटकाना सेट एमा अपाता। आवा अनेक सत्कार्योमां पूज्यश्रीनी हार्दिक संवेदनशीलता छलकाती जोवा मळती। परिणतीना अजवाड़ा विक्रम संवत 2034 पूज्यश्री ने कर्मनु कातिल आक्रमण पैरालिसिस ना रूप में आव्यू। पैरालिसिस ना ए अटैक में गुरुदेवश्रीनु आखू जमणु अंग लकवाग्रस्त बनी गयू। आ दिवसों में गुरुदेवश्री ने पैरालिसिस नी असर हेठळ बोलातू न होवाना कारणे पूज्य मुनिश्री सूर्योदय विजयजी महाराज सांजनू प्रतिक्रमण प्रतिदिन करावता। पूज्यश्री पूरी तन्मयताथी प्रणिधान सहित आ आवश्यक क्रिया करता। एक दिवस दैवसिक प्रायश्चितनो काउसक पूरो थता पूज्य गुरुदेव श्री सूर्योदयजी महाराजे सज्जाय रूपे पूज्यपाद महोपाध्याय श्रीमद यशो विजयजी महाराज द्वारा रचित 8 योग दृष्टि पैकी 5मी थिर दृष्टिनी सज्जाय शुरू करी। એમાં 5મી ગાથા મુનિશ્રીને બરાબર યાદ ન આવતા તન્મય ભાવે સજ્જાય સૂત્ર બનેલા પૂજ્યશ્રી અત્યંત મંદસ્વરે એટલું બોલી શક્યા કે શીતળ। દિવસો બાદ ગુરુદેવશ્રીને બોલી શકતા નિહાળી મુનિશ્રીને અનહદ આનંદ થયો। ઉપરાંત ભયંકર વ્યાધિ વચ્ચેની તન્મયતા જોઈ પૂજ્યશ્રી પ્રત્યે અપાર આદરભાવ પણ પ્રગટ્યો। ગજબ સહનશીલતા गजब प्रणिधान। पूज्यश्रीनी आराधनाओ वर्षी तप श्री नवपदजी ओली ज्ञान पंचमी तप विश स्थानक तप पोष दशमी तप प्रति बेस्ता महीने आयम बिल प्रतिदिन 10 बांधी नौकार वाली प्रतिदिन 10 गौतम स्वामी माला नवस्मरण पाठ सूरी पदार्पण बात नित्य सूरी मंत्र जाप। गुरु तत्व तू तीर्थ तू तारण हार तू गुण नो वैभव तू गुरु धैर्य तू ध्यान तू ध्येय मारु तू सरल स्वभावी तू आत्मशुद्धि ना योगी आत्म सुख ना भोगी आत्मानंदी गुरु तू अध्यात्म ना योगी भक्ति मार्ग ना जोगी
समतानी प्रतिमा तू। सवारे सूर्यास्त युग दिवाकरनी चीर विदाई विक्रम संवत 2038 फागण सुधी 11 रात्रि मजगाम जैन संघ रात्रि 9 वागे पूज्य श्रीनु स्वास्थ्य कथळ्यू डॉक्टर ने बोलावा पड़ा। रात्रि 11 कलाके डॉक्टरोए कह्यू गुरुदेव श्रीनु स्वास्थ्य गंभीर छे एमने हवे विना विलंबे एडमिट करवा जोईए। पण अढळक पीड़ा छतां डॉक्टरों श्रमणों तथा संघना आग्रहों पूज्यश्रीए मक्कमपणे विरोध कर्यो। जाने मन में सत्वशीलता की विचारधारा वहती थी कि मृत्यु तो निश्चित है तो पछी तेने समाधिमय बनावी उपाशयना पवित्र वातावरण ने शा माटे छोड़ू। हजू सत्वशीलता की पराकाष्ठा तो त्यारे बनी जारे रात्रे 12 वागे डॉक्टरों आग्रह खूब वध्यो અને પૂજ્યશ્રી લેશ માત્ર પણ તૈયાર નહોતા ત્યારે એમણે દર્દી ઘેનમાં આવે એવું ઇન્જેક્શન આપ્યું। જ્યારે પૂજ્યશ્રીને લેવા સ્ટ્રેચર આવ્યું ત્યારે તેનો એક ભાગ દિવાલ સાથે અથડાતા જ ગુરુદેવ સાવધ બની ગયા। વાસ્તવિકતાનો ખ્યાલ આવતા જ પૂરી તાકાતથી એમણે હોસ્પિટલ જવાના ઇનકાર કરતા શબ્દો ઉચ્ચાર્યા। ગુરુદેવશ્રીના એ આરાધનાથી ભીંજાયેલા શબ્દો હતા ગુરુદેવશ્રી શાસનના માત્ર પ્રકૃષ્ટ પ્રભાવક સુકાની જ નહીં એથી અધિક અદ્ભુત આરાધક આચાર્ય હતા તે ઘટનામાં દેખાય છે। તે જ રાતનીના અંતે પ્રભાતે 5:58 કલાકે પૂજ્યશ્રીએ ચીર વિદાય લીધી। વિક્રમ સંવત 2038 ફાગણ સુધી 14 સવારે બરોબર 8 કલાકે પૂજ્યશ્રીની મહાપ્રભાવક અંતિમ યાત્રાનો પ્રારંભ થયો। અનેક બેન્ડો, અનેક ભજન મંડળીઓ, હજારો કિલો ગુલાલ, આખું વાતાવરણ જય જય નંદા જય જય ભદ્દાના પ્રચંડ જય ઘોષમય બન્યું હતું। સતત 6 કલાક ચાલેલી આ પાલખી યાત્રા બરાબર 2 કલાકે ચેમ્બુરમાં પ્રવેશી ત્યારે માનવોનો મહાસાગર એવો ઘુઘવતો હતો કે પાલખીના જરિયાન વસ્ત્રો અને નાનકડા કુંભને ગુરુદેવની યાદગીરી રૂપે મેળવવા પડાપડી કરી। પરિણામે પાલખી જ્યારે ચંદન ચિતા પહોંચી ત્યારે તે બધું અદ્રશ્ય થઈ ગયું હતું। પૂજ્ય ગુરુદેવ ધર્મસુરેશ્વરજી મહારાજની ધર્મધ્વજા જૈન શાસનમાં સદાય લહેરાતી રહો, સદાય લહેરાતી રહો।